રાજકોટ જિલ્લામાં ગઈકાલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નકલી પત્રકારો વિરોધ દાખલ થયેલો ગુનો સંભવ આજરોજ 12 વાગ્યા પછી ડીસીપી ઝોન 2 શ્રી મનમોહનસિંહ જાડેજા સાહેબ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી. એનએન ન્યૂઝના રિપોર્ટર નકલી આઈ કાર્ડ લઈ સ્પા કરવા ગયા હતા. નકલી પ્રેસ કાર્ડનો મામલો આવ્યો સામે. રિપોર્ટર રાધિકા પરમાર સાથે કેમેરામેન સોનમ રાજપૂત. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરમાં કોટેજા ચોક નજીક એક એવી વાસ પર જ્યાં 4 એપ્રિલના રોજ ગ્રાહક તરીકે એક કિશોર અને એક એનો મિત્ર સ્પા માટે ગયા હતા. તેમણે સ્પાની બધી પ્રક્રિયા કરાવ્યા પછી પેમેન્ટ આપ્યું. બહાર આવ્યા પછી એમણે અગાઉ બીજા 4 મિત્રો મળેલા હતા, જેમાં 3 મિત્રો છે એનએન ન્યૂઝ એ મીડિયાનું બૂમ સાથે અને એના ઓળખકાર સાથે હતા. એ લોકોને બોલાવ્યા, એમને એમ જોડે વાત કર્યા મુજબ પછી બંને કિશોર અને એક બીજો જેણે સ્પા કરાયો હતો અંદર જઈને પછી પોતાના 3 ચેઇન ત્યાં પડેલા અને ચોરી થયા છે એ રીતના સ્ટોરી કરી અને જે સ્પાના માલિક હતા સોની સંજય સોની તેની પાસે 1.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. માલિક છે 75,000 રૂપિયા આપવા તૈયાર પણ થઈ ગયો હતો. મીન ટાઈમમાં એનએન ન્યૂઝવાળા એનું કેમેરા અને બધું લઈને આવી ગયા હતા અને એક એની સ્ટોરી તૈયાર કરી અને સ્પા બંધ કરાવી દઈશું, બદનામી થશે એ પ્રકારની ધમકી આપેલી અને ફરિયાદી પછી તે વખતે તરત જ પોલીસનો કોન્ટેક્ટ કર્યો અને પોલીસ ગાંધીગ્રામ પોલીસને રિસ્ટાર મીટીંગે એને કોર્નર કરી ઇન્ટ્રોગેશન કર્યું છે અને જે મીડિયાના બહુ સાથે હતા મિત્રો એ લોકો 3 ને હાલમાં ઇન્ટ્રોગેશન માટે રાખ્યા છે. અટક કરી તમામ મિત્રો ગોંડલના એક મોવિયામાં એક રામણના કાર્યક્રમમાં ભેગા થયેલા હતા. પરિચિત તો ઘણા સમયથી છે પરંતુ પ્લાનિંગ એમણે એવું કર્યું હતું કે સ્પામાં સોફ્ટ ટાર્ગેટ બનાવીએ સ્પા ઇન્ચાર્જને તો આ પ્રશ્ન ઇકોનોમિક પ્રશ્ન એમનો સોલ્વ થઈ જશે. એટલે ખાસ તો મીડિયાના 3 મિત્રો જે હતા એનએન આરોપી એનએન ન્યૂઝવાળા એમનો જ આખો આઈડિયા હતો અને એમાં એક બાળકિશોરનો પણ એમણે ઉપયોગ કરેલો છે. હજુ સુધી અન્ય કોઈ સ્પામાં કે કોઈ ભોગ બન્યા છે તેવી વિગત નથી, પણ આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ તમામને કે જો આવા કોઈ કિસ્સા બન્યા હોય અને પોલીસને જાણ ન કરી હોય તો એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અથવા તો કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જાણ કરે જેથી કરીને ભવિષ્યમાં આવી બ્લેકમેલિંગ પ્રવૃત્તિ અટકાવી શકાય. સર, આ લોકોનો અભ્યાસ કેટલો હતો? જે એનએન ન્યૂઝના પત્રકાર તરીકે જણાવે છે તેમની મેઇન ઓફિસ કઈ જગ્યાએ આવેલ છે, કેટલા સમયથી તેઓ આ કાર્ય છે તે ધરાવતા હતા, શું કહેશો? શહેરમાં 1-2 જગ્યાએ ઓફિસની વાત કરી છે એ અમે લોકેટ કરીશું, પરંતુ અભ્યાસ બધાનો 8-9 પાસ છે, કોઈ પણ એથી વધુ ક્વોલિફાઈડ નથી. કાર્ડ પણ એમણે હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યા મુજબ બરોડાથી એમણે ઇસ્યુ કર્યા છે. એ પણ રજીસ્ટ્રેશન ને વેરિફિકેશન ચાલી રહ્યું છે. એ પ્રથમ દ્રષ્ટિએ એ ફ્રોડ જણાય છે અને જેમણે ઇસ્યુ કર્યા છે તેમને પણ આ પ્રકારની આ ગુનામાં જો નોંધાશે તો ડેફિનેટલી જોવામાં આવશે. સાહેબ, આ જ રીતના અનેક એવા પત્રકારો છે કે જે રાત્રિના પણ નીકળતા હોય છે, જેમની પાસે આઈ કાર્ડ હોય છે પણ ડુપ્લિકેટ હોય છે અને 3-3 હજાર રૂપિયામાં આઈ કાર્ડ વેચાણ થાય છે, તો તેને લઈને કોઈ આગામી દિવસોમાં કાર્ય જો તમારા માધ્યમથી અમને ગુપ્ત રીતે બી માહિતી આપશો તો અમે એમના મૂળ સુધી જઈશું અને જો ખરેખર આવા ફ્રોડ આઈ કાર્ડ ઇસ્યુ થતા હોય તો જે સ્ટાન્ડર્ડ ને ડેડિકેટેડ મીડિયા મિત્રો છે એમને બી એમના માટે બી એ વસ્તુ સારી છે કે આ એક્સપોઝ થવું જોઈએ, તો તમે લોકો અમને માહિતી આપશો તો ડેફિનેટલી અમને અમે ચેક કરી અને મૂળ સુધી જઈશું કે આવા કાર્ડ ક્યાંથી ઇસ્યુ થાય છે અને જે માહિતી વિભાગમાંથી જો અમે વેરિફિકેશન કરી શકાતું છે તો એના દ્વારા પણ કરવામાં આવશે. યસ, તો માહિતી વિભાગમાંથી ડેફિનેટલી મંગાવવામાં આવશે તો એ ડેફિનેટલી ચેક કરીશું અમારા લેવલે. તમારા ધ્યાને આવે તો અમને માહિતી તમે આપી શકો. સર, હજી એનએન ન્યૂઝના હજી પણ અમુક પત્રકારો હજી આ પણ ગામમાં રખડે છે. જો મેં કહ્યું એમ તમારા લેવલે અથવા ખાનગી રીતે બી
અમને કહેવામાં આવશે તો અમે વેરિફિકેશન કરાવવા માટે આજ ગુનાના કામે એને અમે બોલાવી દઈશું. હજુ તો લાગતું નથી, કેમ કે પ્રાથમિક પૂછપરછ મુજબ એ લોકો અમુક રકમ આપીને કાર્ડ ઇસ્યુ કર્યા છે.